वासुदेवसुतं देवं कंसचारुर्मर्दनम् देवकी परमानन्दम् श्रीकृष्णं वंदे जगद्गुरु श्रीकृष्णं वंदे जगद्गुरु जय जय
श्री हरि शरणम्, श्री राधे शरणम्, श्री राधे शरणम्, हरि शरणम्, श्री हरि शरणम्। मधुराधिपते रखिलं मधुरम्, मधुराधिपते रखिलं मधुरम्, मधुराधिपते रखिलं मधुरम्, मधुराधिपते रखिलं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं गमनं मधुरं, मधुराधिपते रखिलं मधुरं, मधुराधिपते रखिलं मधुरं, मधुराधिपते रखिलं मधुरं, मधुराधिपते रखिलं मधुरं। मधुराधिपते रखिलं मधुरम्। प्रभुना चरणारविंद थी लईने मुखारविंद सुधी दरेक मधुर 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 ने मधुर छे। अने प्रभु दरेकना घरे पहुंची न सके एटला माटे एने मानु वाली मानु सर्जन कर्यु छे। ने त्यारे ज्ञानी जनों एम सुंदर लगता होय के जीवन नो श्वास एटले मां, दुख ऊपर ढाल होय तो ए मां, जीवन मां सुख नो सथवारो एटले मां, स्नेह नो सरनामो एटले मां, उपकार नो झरणो एटले मां, अरे वाहल नो दरियो एटले मां। अने आ दरेके दरेक सुवाक्य मां सुहाशित बनीने પોતાના ગુણો દ્વારા સમાયેલા તે આજે શાહ પરિવારના પરમ પૂજનીય માતુશ્રી કનકલતાબેન કિશનલાલ શાહ। માં એટલે પાનખર, માં એટલે પાનખર નથી વસંત છે, તે હોય ત્યારે પણ વસંત અને ના હોય ત્યારે પણ વસંત। માં શબ્દ જ્યારે મુખમાંથી નીકળે ને હૃદયમાં આવે ત્યારે માનવીનું તન મન આનંદથી ઉછળવા માંગે છે। બહાર ગયેલી માને જ્યારે આપણે ફરી પાછા ઘરે આવતા જોઈએ ને નાના બાળકો જુએ કે માં આવી, આનંદથી દોડતો જાય હ અને માને ભેટી પડે। માને બે કલાક પછી જોયા હોય તોય આનંદ થાય, માં પાસે હોય તોય આનંદ થાય। આનંદ પરમાનંદનો એ એક સ્વરૂપ છે તો એ છે માં અને માનો ખોળો। એવા જે અમારા શાહ પરિવારના પરમ પૂજનીય માતુશ્રી અંધેરી હાલ અમદાવાદ શ્રીમતી કનકલતાબેન કિશનલાલ શાહ, ઉંમર વરસ 78, મંગળવાર દિનાંક 3 મે 2022 ના રોજ આપણી સૌની વચ્ચેથી કાયમને માટે વિદાય થાય। ખૂબ જ સરસ દિવસ, અખાત્રીજનો દિવસ 3 મે, અને જ્ઞાનીજનોએ કીધું છે કે આયા હૈ સો જાયગા રાજા રંક ફકીર, એક સિંહાસન ચઢ ચલે એક બંધે જંજીર। ત્યારે વાલી માં આજે પ્રભુના સિંહાસન પર ચડીને આજે પ્રભુના ધામમાં ગયા છે। પરમ કૃપાળુ પરમાત્માને એટલી જ આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, હે સ્વામિનારાયણ ભગવાન, અમારી માને તમારા ચરણોમાં સ્થાન આપજો, તમારી સેવા આપજો, જન્મ અને મૃત્યુ, મૃત્યુ એ તો નિશ્ચિત છે
जेनी शुरुआत छे एनो अंत छे, दिवस छे तो रात छे, वसंत छे तो पानखर छे, मिलन छे तो वियोग छे, अने जन्म पछी मृत्यु छे ए निश्चित छे। त्यारे सद्गतनी पाछळ कोई पण जातनो शोक के विलाप न करता जेटलू बनी शके एटलू आजे प्रभु स्मरण करीशुं आपणे। अने आपणे दरेक जणा अहींया जे झूम ना माध्यम थी दरेक मुरब्बीओ जे आपणे अहींया जोडाया छे एमनो हुं शाह परिवार वती आप सर्वनो आभार व्यक्त करू छुं कि आप समय काढीने शाह परिवारना दुःखमां आप अहीं झूम मीटिंग द्वारा जोडाया छो। कदाच टेक्निकल ખામીના લીધે કદાચ તમને વિડીયો ડાઉનલોડિંગમાં કે કંઈ પ્રોબ્લેમ થાય તો થોડુંક દરગુજર કરશું, ઓડિયોમાં કદાચ ટેકનિકલી કાંઈ બી વચ્ચે પ્રોબ્લેમ થાય અમારા થકી કે તમારા થકી, પણ સાથે કન્ટિન્યુ રાખજો, આનંદ આવશે। આજે આપણે સત્સંગ કરવાનો છે બાની પાછળ, આપણે પ્રાર્થના સભા નથી કરવાની, અમે દરેક અહીંયા કોઈને આપણે રડાવવા નથી, ને ખૂબ જ સુંદર ભક્તિ ગીતો અહીંયા અમે લોકો રજૂ કરવાના છીએ, સ્વામિનારાયણ ભગવાનના છે, શ્રીનાથજીના છે, અને દરેક આપને મન ગમતા તો અમારી સાથે આપ સત્સંગમાં જોડાજો અને સંકલ્પ કરો કે જે કંઈ આપણે 1.5 કલાક અહીંયા પ્રભુ સ્મરણ કરીશું એનું ફળ આપણી વાલી માતાને આપણે અર્પિત કરીએ। જ્ઞાનીજનોએ ખૂબ સુંદર વાત કરી છે કે માનવીની ઉંમર 5 વર્ષનો બાળક હોય, 25 વર્ષનો યુવાન હોય કે 80, 85, 90 વર્ષના વડીલ વૃદ્ધ હોય, પણ એ પરમાત્માની સમક્ષ એક બાળક સ્વરૂપ હોય છે, ને ત્યારે આ ભગવતી જીવ બાળક સમાન જીવવા જે પ્રભુના દ્વારે આવીને ઊભો છે ને પ્રભુને વિનંતી કરે છે, કાકલુદી કરે છે કે હે પ્રભુ કે મારે તમારા ધામમાં આવવું છે, મારે તારી સેવા કરવી છે સ્વામિનારાયણ પ્રભુ, બીજું મને કાંઈ ન ખપે, બસ મારે તમારા ધામમાં આવવું છે, તારા મંગલ મંદિર ખોલ પ્રભુ, તારા મંગલ મંદિર ખોલો। મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો। મંદિર ખોલો,
मंगल मंदिर खोलू। नाम मधुर तम रट्यो निरंतर, नाम मधुर तम रट्यो निरंतर, शिशु सह प्रेमे बोलो, शिशु सह प्रेमे बोलो, दिव्य तृषातुर आव्यो बाळक, दिव्य तृषातुर आव्यो बाळक, प्रेम आमीरस ढोळ दयामय मंगल मंदिर खोलो, मंगल मंदिर खोलो दया मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो। प्रभु पासे कई मांगवू होय ने तो प्रभु ने अर्जी करवी पड़े, काकलुदी करवी पड़े, विनंती करवी पड़े। संसार में कई जवू होय, कोई पासे कई आपणे जोईतू होय तो आपणे रिक्वेस्ट करीए, प्लीज भाई मारो आटलू काम करी आपजो ने। आपणे प्लीज कहीने वात करीए, काकलुदी जेने कहेवाय छे। ત્યારે આજે તો અહીં સાક્ષાત પ્રભુ પાસે આપણે કઈ માંગવાનું છે, એક અરજી કરવાની છે, એપ્લિકેશન પ્રભુને આપણે એપ્લિકેશન કરીએ ને। ગવર્મેન્ટ ખાતામાં જઈએ તો દરેક આપણને એપ્લિકેશન કરવી પડે, કઈ આપણને જોઈતું હોય તો। તો અહીં તો આપણા પ્રભુ પરમાત્માને સ્વામિનારાયણ ભગવાનને અહીંયા આ જીવ એપ્લિકેશન કરે છે કે હે પ્રભુ કે હારે વાલા અરજી અમારી સુણો મારા સ્વામી નારાયણ પ્રભુ કે મને લઈ જાજે તારા ધામમાં। એક સુંદર વાત એક યાદ આવી છે કે આ સંસારમાં આવ્યા પછી જો ખરેખર કોઈ સાથે પ્રેમ કરવો હોય, ખરેખર કોઈ સાથે પ્રીત કરવી હોય તો એ છે પરમ કૃપાળુ પરમાત્મા। કારણ કે સંસારમાં જેના પર આપણે વધુ વિશ્વાસ રાખીએ છીએ ને એ જ આપણને દગો આપે છે, આપણો વિશ્વાસઘાત કરે છે, પીઠમાં ખંજર ભોકે છે, યાદ રાખજો। પણ જે દી તમે પ્રભુની આંગળી પકડી, જ્યાં સુધી તમે એની આંગળી નહીં છોડો ત્યાં સુધી એ વાલો તમારી તમારો હાથ નહીં છોડે। હું છું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એ ભરોસો કદી જાય નહીં। મારો વાલો જે કરશે મારા મમ હિતનું, કે મારો વાલો જે કરશે મમ હિતનું એ કદી વિસરાય નહીં। તમને ગમે છે એ પ્રભુ તમને આપતો નથી, વાતને સમજજો। તમને જે ગમે છે એ પ્રભુ તમને આપતો નથી, પણ તમારા માટે જે સારું છે એ પ્રભુ તમને આપે છે। વાત બહુ સમજવાની છે। જીવનમાં તો બધું ખપે, મને આ ખપે, ઓલું ખપે, ફ્લેટ ખપે, એબ્રોડ જવું છે, આ કરવું છે, પેલું કરવું છે,
પણ વાસ્તવિકમાં જે તમારા માટે સારું હોય એ પરમાત્મા તમને આપે છે. ત્યારે ખૂબ જ સુંદર મજાનું ભક્તિ ગીત અમારા દીપાબેન પરમાર અહીંથી લઈને આવી રહ્યા છે કે હારે વાલા અરજી અમારી સુણો મારા સ્વામી નારાયણ કે લઈ જાજે તારા ધામમાં પ્રભુ એ લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો સહેજાનંદ
કે લઈ જાજે અક્ષરધામ. ભગવતી જીવ હોય ને તો પ્રભુના ધામમાં જાય. બાકી તો આપણે જોઈ રહ્યા છીએ કે માનવીની ઉંમર 90 વર્ષની થાય, 100 વર્ષ ના થાય, ભગવાન પાસે મોત માંગતા હોય પણ મોત મળે નહીં. કારણ કે જેવી કરે તું કરણી તેવી અહીં ફળે છે. ભલા ભૂલાનો બદલો અહીંનો અહીં મળે છે. સારું વાવ્યું હોય તો જીવનમાં સારું થાય, બાકી તો પછી આપ સૌ જાણો છો. માનવી વર્ષો સુધી રીબાતો હોય છે પણ મોત મળતું નથી. કારણ કે દરેક હિસાબ હવે અહીંયા જ કરવાના છે. ઉપર બધું હાઉસફુલ થઈ ગયું છે. જેવું કરશો તેવું પામશો. કોઈના માટે ખાડો ખોદશો તો તમે ત્યાં પડશો. એટલે જીવનમાં મન વચન કાયાથી દરેકનું આપણે છે ને ભલું કરવું, કોઈનું અહિત કરવું નહીં. મનમાં કોઈ માટે ખોટો વિચાર આવે એ ખૂબ જ, એને આપણે પાપ કહીએ છીએ. એ પણ એક જાતનું પાપ છે કે કોઈના માટે આપણે ખરાબ વિચાર કરવો. ત્યારે પ્રભુને અરજી કરતા આપણે તુલસીની માળા ફેરવીએ, ઠાકોરજીની સેવા કરતા હોઈએ, સ્વામિનારાયણ પ્રભુની સેવા કરતા હોઈએ, ત્રણ પ્રદક્ષિણા લઈએ. પ્રદક્ષિણા લેવું એટલે આપણે મસ્કો લગાડીએ ને નાના બાળકને, એવી રીતે આજે પ્રભુને આપણે પ્રેમથી કાકલુદી કરવાની છે. એટલે પ્રભુની આપણે આજુબાજુ ફરતા રહીએ કે પ્રભુની ક્યાંક અમારા પર દ્રષ્ટિ પડે ને અમારું જીવન ધન્ય થઈ જાય. એટલે આપણે પ્રદક્ષિણા લેતા હોઈએ છીએ. પ્રભુના દર્શન કરીને પછી આપણે તુલસીની માળા ફેરવ્યા. જે કોઈ પ્રભુને આપણે ભજતા હોઈએ, આપણા ઈષ્ટદેવ જે કોઈ, ભોળાનાથ હોય, શ્યામ હોય, રામ હોય, જે એ તુલસીની માળા એવી ફેરવો કે ફરી આ જગતમાં જન્મ ના લેવો પડે. અરે ખૂબ જ સુંદર મજાનું ભક્તિ ગીત આપની સમક્ષ રજૂ કરીએ. આજનો ભક્તિ ગીતનો કાર્યક્રમ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે મુંબઈ ઇન્ડિયા સિકાનગરથી શ્રી રંજીત ભરત ડોસા અને અમારા દીપાબેન પરમાર. સુંદર મજાનું ભક્તિ ગીત, ભક્તિ કીર્તન અમે એકવાર ગાઈશું. આપ પણ બેસીને આ ગાઈ શકો છો. ફરી અમે લોકો રિપીટ કરશું. મેં શરૂઆતમાં કીધું કે આજે આપણે પ્રાર્થના સભા નથી, બાની પાછળ આ મીઠો સત્સંગ કરવાનો છે. બાને વિદાય આપવાની છે. હસ્તે મોઢે જવાનું તો દરેકને છે. વારા પછી આવશે વારો. આજ મારો તો કાલ તારો. ફોટા દરેકના લાગવાના છે. ત્યારે બાને આપણે વિદાય આપીએ, સત્સંગ કરીએ કે તુલસીની માળા રૂમઝૂમ ફેરવો, માળા ફેરવો એવી રે કે ફરી જન્મ ના લેવો પડે તેવી રે. તુલસીની માળા રૂમઝૂમ ફેરવો, તુલસીની માળા રૂમઝૂમ ફેરવો, તુલસીની માળા રૂમઝૂમ ફેરવો, તુલસીની માળા રૂમઝૂમ ફેરવો, માળા ફેરવો એ વીરે, માળા ફેરવો એ વીરે, ફરી જન્મ ના લેવો પડે તે વીરે, એ ફરી જન્મ ના લેવો પડે તે વીરે. તુલસીની માળા રૂમઝૂમ ફેરવો, તુલસીની માળા રૂમઝૂમ ફેરવો. ભાગવત વાંચજો ને ગીતાજી વાંચજો, ભાગવત વાંચજો ને ગીતાજી વાંચજો, ભાગવત વાંચજો ને ગીતાજી વાંચજો, ભા
ભાગવત વાંચજો ને ગીતાજી વાંચજો સોળસ ગ્રંથ વાંચજો એહે વહારે સોળસ ગ્રંથ વાંચજો એહે વારે ફરી જન્મ ના લેવો પડે તે હે વારે હે ફરી જન્મ ના લેવો પડે તે વારે તુલસીની માળા રૂમ ઝૂમ ફેરવો તુલસીની માળા રૂમ ઝૂમ ફેરવો ગંગાજી નાયા અમે ગોમતીજી નાહ્યા 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 યમના પાન કરજો એહે વહારે યમના પાન કરજો એહે વારે ફરી જન્મ ના લેવો પડે તે હે વ્યારે હે ફરી જન્મ ના લેવો પડે વારે તુલસીની માળા રૂમ ઝૂમ ફેરવો તુલસીની માળા રૂમ ઝૂમ કૃષ્ણાશ્રય કર જુને નવરત્ન કરજો 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 યમનષ્ટક કરજો એહે વહારે યમનષ્ટક કરજો એહે વારે ફરી જન્મ ના લેવો પડે તે હે વાર ફરી જન્મ ના લેવો પડે તે વારે તુલસીની માળા રૂમ ઝૂમ ફેરવો તુલસીની માળા રૂમ ઝૂમ ફેરવો માળા ફેરવો એહે વિહીરે માળા ફેરવો એહે વીરે એ ફરી જન્મ ના લેવો પડે તે હે વીર એ ફરી જન્મ ના લેવો પડે તે વીર એ ફરી જન્મ ના લેવો પડે તે હે વીર ભક્તિ કરવી ભક્તિ કરવી એટલે મન અને બુદ્ધિનું સમર્પણ કરવું જો આપણે ભક્તિ કરતા હોઈએ અને એ સમયે આપણે આ સંસારને ભૂલી જઈએ ને તો એ સાચી ભક્તિ કરી કહેવાય કારણ કે ભક્તિનો એક નિયમ છે કે મન અને બુદ્ધિનું સમર્પણ કરવું આપણે પ્રભુની ભક્તિ કરવા માટે મંદિરે જઈએ હવેલીએ જઈએ અને બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ મારા મન મસ્તિષ્કમાં રહેલા રાગ દ્વેષ મોહ માયા અને ખાસ કરીને મારા અભિમાનનો જો હું ત્યાગ ન કરી શકું ને તો પછી પ્રભુ મારી આ ભક્તિ શું કામની કહેતે હૈ કે મુઠ્ઠી મેં અભિમાન બંધ હૈ મેં મુઠ્ઠી કૈસે ખોલુંગા મુઠ્ઠી અગર નહીં ખુલી તો ફિર હાથ કૈસે જોડુંગા હાથ અગર નહીં જુડે તો કૈસે શીશ ઝુકાઉંગા મેને તો કાંટે હી બોએ હૈ પ્રભુ ફિર મેં ફૂલ કહાં સે પાઉંગા ખરેખર જો ભક્તિ કરવી હોય ને તો ખાસ કરીને આપણા અભિમાનનો આપણા અહંકારનો આપણે ત્યાગ કરવો ખૂબ જ જરૂરી છે અને કહેવાય ને કે આધિ વ્યાધિ ઉપાધિનો એકમાત્ર સરળ ઉપાય છે પરમાત્માની ભક્તિ પરમાત્માનું સ્મરણ અને કહેવાય કે ભક્તિ જો પ્રવાસમાં ભળે ને તો એ પ્રવાસ મટીને યાત્રા બની જાય છે ભક્તિ જો ભોજનમાં ભળે તો એ ભોજન મટીને પ્રસાદ બની જાય છે અને ભક્તિ જો ઘરમાં ભળે ને તો એ ઘર એક મંદિર બની જાય છે એક જ્યોતિ બની જાય છે અજવાળું બની જાય છે અને જો આપણા વ્યવહારમાં ભક્તિ ભળે આપણા વાતોમાં ભક્તિ ભળે તો એ વાતો મટીને સત્સંગ બની જાય છે
બસ આવો જ સત્સંગ કરવા માટે આપણે સૌ આજે અહીંયા એકત્રિત થયા છીએ ઝૂમ મીટિંગ દ્વારા. અને ખરેખર અમારી ભક્તિ જો આપ સુધી પહોંચે ને તો એ સાચી ભક્તિ કરી કહેવાય. અને ત્યારે આપણે ઘનશ્યામ મહારાજને એક જ પ્રાર્થના કરીએ કે હે શ્રીજી, હે પ્રભુ, મારા હૃદયમાં તારી એવી ભક્તિ ભરી દેજે અને એવી ભક્તિ કરતાં કરતાં જો હું આ સંસારને ભૂલી જાઉં ને તો પ્રભુ મારું આ જીવન કૃતાર્થ થઈ જાય, મારું આ જીવન ધન્ય થઈ જાય. શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, નામ તારું શ્રી ઘનશ્યામ મારી જીભે જડી દેજે. શ્રીજી મારા શ્રી
हे करुणा करनारा तारी करुणा नो कोई पार नहीं हे संकट ना हर नारा तारी करुणा नो कोई पार नहीं हे करुणा नो कर नारा तारी करुणा नो कोई पार नहीं हे संकट ना हर नारा तारी करुणा नो कोई पार नहीं तारी करुणा नो कोई पार नहीं मरा पाप भर तारी भूल करवी सेवा मारा पाप भरा छेवा तारी भूल करवी सेवा मारी भूलो ना भूल नारा तारी करुणा नो कोई पार नहीं मारी भूलो ना भूल नारा तारी करुणा नो कोई पार नहीं हे करुणा ना कर नारा तारी करुणा नो कोई पार नहीं बोले डोले रोज रमकड़ा नितिन विरम तू नितिन विरम तू मांडे हे बोले डोले रोज रमकड़ा नितिन विरम तू नितिन विरम तू मांडे आ तारू आ मारू कहिने आ तारू आ मारू कहिने एक भी जाने भांडे रे रखना रमकड़ा रखना रमकड़ा ने मारा रामे ए मारा रामे रमता रख रे काची माटी ने नीति माथी मानव थैने भाख्या रे राखना रमकड़ा काची माटी ने माया केरा रंग लगाया रंग लगाया काची माटी ने काया माथे माया केरा रंग लगाया रंग लगाया ढिंगला ढिंगलिए घर मांड्या त्या ढिंगला ढिंगलिए घर मांड्या त्या विंझड़ला विंझाया रे राखना रमकड़ा राखना रमकड़ा ने मर रामे ए मारा रामे रमता राख्या रे मृत्यु लोक ने माटी माथी मानव थैने भाख्या रे राखना रमकड़ा
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આયો તને મનથી તર છોડાયો માર્ગ માર્ગ અટવાયો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આયો તને મનથી તર છોડાયો માર્ગ માર્ગ અટવાયો ગમના પડી રે ઠાકોર તારા ધામની ધૂણી રે ધખાવી પેલી અમે તારા નામની હે જી રે ધૂણી રે ધખાવી પેલી અમે તારા નામની અમે તારા નામની રે અમે તારા નામની રે અલખના રે ધામની ધૂણી રે ધખાવી પેલી અમે તારા નામની એ જી રે ધૂણી રે ધખાવી પેલી અમે તારા નામની આરે કાયા રે હંસા ડોલવાને લાગી રે આરે કાયા રે હંસા ડોલવાને લાગી રે પડી ગયા દાંત મૈલી રે ઘું તોર્યો કે મારો હંસલો નાનો ને દેવ જૂનો તો થયું કે મારો હંસલો નાનો ને દેવ જૂનો તો થયું જૂનું તો થયું રે દેવ જૂનું તો થયું રે દેવ જૂનું તો થયું કે મારો હસલો નાનો ને દેવ જૂનું તો થયું કે મારો હસલો નાનો ને દેવ જૂનું તો થયું કે મારો હસલો નાનો ને દેવ कि जिंदगी जब तक रहेगी फुर्सत ना मिलेगी काम से कुछ ऐसा समय निकालो प्रेम कर लो भगवान से कारण की कहवाई कि आज शाह परिवार ने स्वामी नारायण मां अतूट श्रद्धा हती अतूट विश्वास हतो ત્યારે શ્રીજીને પ્રાર્થના કરતા એટલું જ કહીએ કે આટલું તો આપજે શ્રીજી મને છેલ્લી ઘડીએ કે ન રહે માયા કેરા બંધન મને છેલ્લી ઘડીએ અને જ્યારે મારી આયુષ્યની દોરી તૂટી જતી હોય ત્યારે શ્રીજી આપના જ દર્શન હોય મને છેલ્લી ઘડીએ આપના જ દર્શન હોય મને છેલ્લી ઘડીએ જ્યોતિ ૨
તારા મુખડાની જ્યોતિ જીવું છું રસીલા તારા મુખડાની જ્યોતિ હૈરાના હાર પ્યારા નથનીનું મોતી હૈરાના હાર પ્યારા નથનીનું મોતી જીવું છું રસીલા તારા મુખડાની જ્યોતિ જીવું છું રસીલા તારા મુખડાની જ્યોતિ રસીલા તારા મુખડાને જ્યોતિ. કેટલું સુંદર સ્થવન, કેટલા સુંદર શબ્દો છે. જે પ્રમાણે આપણે પ્રભુના દર્શન કરીને જીવીએ છીએ આપણને સારું લાગે, એક પોઝિટિવ એનર્જી આવે, એ જ પ્રમાણે દરેક માતા પિતા પોતાના બાળકને જોઈને જીવતા હોય છે. જેથી ખબર પડે એ સ્ત્રીને કે હવે હું માતૃત્વ પ્રાપ્ત કરવાની છું, ત્યારે એ આનંદથી ઘેલી ઘેલી બની જાય. પ્રસ્તુતિની જે વેદના હોય ને, 9 મહિના પછી જ્યારે બાળકનો જન્મ થાય ને, એ વેદના છે ને પ્રસ્તુતિની, આ મામરી બેન દીકરીઓને જ ખબર છે, આ માણાને ખબર ના પડે. કારણ કે નારી એક શક્તિ છે. ત્યારે દરેક માતા પિતા પોતાના બાળકોને જોઈને જીવતા હોય છે. બાળકને કઈ તકલીફ આવે ને તો માતા પિતાને તકલીફ થાય. એક ખૂબ સરસ વાદ છે, એક માં પોતાના પૌત્રને બળબળતા તડકામાં બહાર મૂકી દે છે. તડકો તપતો હોય છે ને, પૌત્રને દાદી પોતાની ત્યાં તડકામાં મૂકી દે છે. એ જોઈને એ દીકરાનો બાપ દોડતો આવે છે કે માં આ તું શું કરે છે, દીકરાને તડકામાં રાખી દીધો. ત્યારે હવે સાંભળજો માં શું ઉત્તર આપે છે. તારા દીકરાને તડકામાં જોઈ તને તકલીફ થઈ, ત્યારે તું જ્યારે તડકામાં કામ કરવા જાય છે ત્યારે મને કેટલી તકલીફ થાય છે.
ઘણી વાર આપણા વડીલ કહેતા હોય, હમણાં બહુ તડકો છે, હમણાં જા નહીં દીકરા, બહાર ના નીકળ, સાંજે જજે. ત્યારે આપણે મા બાપને ટોકીએ કે તું મને ટોક નહીં જતા. અરે પણ ભલા માણસ, સંસારનું કોઈ પણ કામ કરવા જાઓ, જગતમાં કોઈ પણ કામ કરવા જાઓ, સારા નરસા જે કોઈ હોય, માતા પિતાના ચરણ સ્પર્શ કરીને જજો. તમારા ચોગડિયા છે ને, એ શુભ અને લાભમાં કન્વર્ટ થઈ જશે. કોઈ ચોગડિયા જોવાની જરૂર નથી, કારણ કે જેની સાથે માતા પિતાનો આશીર્વાદ હોય ને, એના માટે તો દરેક ચોગડિયા શુભ અને લાભ જ હોય છે સાહેબ. ત્યારે એવા આપણા વૈષ્ણવ સંપ્રદાયના માની જે સંસ્કૃતિ જે સાચવીને જાળવીને જે રાખી છે ને, જે વ્યાખ્યા માની કે પરમાત્મા શબ્દમાં પણ માં, મહાત્મા શબ્દમાં પણ માં, માસ્ટર શબ્દમાં પણ માં, આત્મા શબ્દમાં પણ માં, અરે માણસાઈ શબ્દમાં પણ માં. અને બીજી એક વાત તમને કહું, અંગ્રેજી ભાષામાં આપણે મધર બોલીએ, મધર, એમ ઓ ટી એચ ઈ આર, મધર. અમારા એબ્રોડથી ઘણા જણા અહીંયા જોડાયા છે, આપ સર્વનું શાહ પરિવાર વતી હું આભાર વ્યક્ત કરું છું. જે કોઈ ભાઈ બહેન અહીંયા ઝૂમ મીટિંગમાં જોડાયા છે, દરેકનો હું આભાર વ્યક્ત કરું છું, શાહ પરિવાર વતી, અમારા પરખ ભાઈ વતી. ત્યારે અંગ્રેજી શબ્દમાં એમ ઓ ટી એચ ઈ આર એટલે મધર. એ મધર શબ્દમાંથી એક શબ્દ કાઢી નાખો, એમ કાઢી નાખો, એટલે થઈ જશે ઓ ટી એચ ઈ આર, અધર. એટલે અંગ્રેજી ભાષાએ પણ જાણી લીધું કે મધર ઇઝ મધર એન્ડ અધર ઇઝ અધર. ત્યારે ખૂબ જ આગળ વધીએ, ખૂબ જ સુંદર મજાનું ભક્તિ ગીત, કે કોણ કહેતે હૈ કે ભગવાન આતે નહીં, તુમ મીરા કે જૈસે બુલાતે નહીં. ભગવાન ભાવનો ભૂખ્યો છે. તમારી પાસે કેટલા ગાડી ઘોડા વાડી વજીફા છે એ જોતો નથી, તમારો ભાવ જુએ છે કે કેટલો ભાવ છે તમારી પાસે. ત્યારે સમયની આપણા પાસે મર્યાદા છે, આપણે આગળ વધવાનો છે, હજી બધા બે ચાર ગીતો છે. માને શ્રદ્ધાંજલિ આપતું, પછી કોઈ ભાઈ બહેન એબ્રોડથી પણ કોઈ બોલવાના છે, જે પ્રમાણે આપણે પરાગભાઈ કીધું છે, તો આપણે ભક્તિ ગીતનો આનંદ માણીએ, સત્સંગ કરીએ સૌ સાથે મળીને. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. કોણ કહેતે હૈ ભગવાન આતે નહીં, મીરા કે જૈસે બુલાતે નહીં, તુમ મીરા કે જૈસે બુલાતે નહીં. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. કોણ કહેતે હૈ ભગવાન ખાતે નહીં, કોણ કહેતે હૈ ભગવાન ખાતે નહીં. વૈર શબરી કી જૈસે ખિલાતે નહીં, વૈર શબરી કી જૈસે ખિલાતે નહીં. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. ઝૂઠે ફલ શબરી કે ખાયે, ઝૂઠે ફલ શબરી કે ખાયે, બહુવિધ પ્રેમ લગાય સબસે પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ.
कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, माया शोदा के जैसे सुलाते नहीं, माया शोदा के जैसे सुलाते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणं जानकी वल्लभम। प्रेम के बस अर्जुन रथ हा क्यों, प्रेम के बस अर्जुन रथ हा क्यों, भूल गए ठकुराई सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, प्रेम सगाई सबसे ऊंची, प्रेम सगाई अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणं जानकी वल्लभम, राम नारायणं जानकी वल्लभम, राम नारायणं जानकी वल्लभम, राम नारायणं जानकी वल्लभम। कौन कहते हैं कि भगवान सोते नहीं, मां यशोदा की तरह आप सुलाते नहीं। तेरे मां ने याद करिए, मां ने श्रद्धांजलि आपी है कि वाली मां ये पोताना जीवन काल दरमियान आखा परिवार ने प्रेम आप्यो छे। આજે પણ એમની દયા પ્રેમ તેનું વાત્સલ્ય આખા પરિવારને યાદ આવી રહ્યું છે। નાના બાળકોને ધર્મ જ્ઞાન અને સંસ્કારોનું સિંચન કર્યો વાલી માડીએ, વાલા દાદીમાં વાલા નાનીમાં આજે આપણને સૌની યાદ આવી રહ્યા છે। ત્યારે ખૂબ જ સુંદર લખાયું છે કે તારી સાથે જે પળો વિતાવી માં, તારી સાથે જે પળો વિતાવી એ બહુ યાદ આવશે, તારો સ્મિત ભરો ચહેરો માં મને બહુ યાદ આવશે, હું આવી જાઉં એટલે તરત તું મને બોલાવતી, બેટા આવી ગયો, તારો સાદ મને બહુ યાદ આવશે માં, આખા પરિવાર પર પ્રેમ વરસાવનારી અને છત્ર છાયા બનીને હેત વરસાવનારી વાલી માં, ઘરનો ખૂણે ખૂણો તારા વગર સૂનો થઈ ગયો છે, તારી ખૂબ યાદ આવશે માં, તારી ખૂબ યાદ આવશે, તારા હાથનો એ સ્વાદ માં હજી ભૂલાતો નથી, તારો પ્રેમાળ ભર્યો એ હાથ, વહાલ ભર્યો એ હાથ માથે જ્યારે ફરે ને માં, ત્યારે દરેક ચિંતાઓનો અંત આવી જાય છે માં, એ વહાલ હવે અમને કોણ કરશે માં। વાલી માના સંસ્કારોમાં અતિથિ દેવો ભાવના, ઘરે કોઈ આવ્યો હોય તો જમ્યા વગર જવા ના દે,
प्रेम थी जमाड़ती वाला माना जीवन में प्रभु भक्ति सेवा धर्म दान संस्कार पोताना जीवन में उतारे हता प्रेमार स्वभाव अने जॉइंट फैमिली में रहवानी एमनी आज जीविका एमने गमतू जॉइंट फैमिली में रहेवू जे प्रमाणे पराग भाई हमने देखा कीधु छे कि अमारी वाली मां आवी हती अतिथि देवो भवनी भावना आखा परिवार ने साथे लईने चालती एवा मुरब्बी कनकलता बेन किशनलाल शाह उमर वरस 78 मंगलवार 3 મે 2022 ના રોજ આપણી સૌની વચ્ચેથી કાયમને માટે વિદાય થયા. પરિવારમાં શોકાકુલ પરિવાર મુરબ્બી કિશનલાલ ભાઈ એમના ભાઈ ભાભી જેઠ જેઠાણી સ્વર્ગીય ચંદ્રકાંત ભાઈ સ્વર્ગીય હસમુખ ભાઈ ઘનશ્યામ ભાઈ પ્રફુલ ભાઈ અને પ્રદ્યુમન ભાઈ મુરબ્બી ઉર્મિલા બેન નીતા બેન નૈના બેન ઈલા બેન અને મીના બેન પુત્ર તથા પુત્ર વધુ પરાગ ભાઈ બીના બેન દીકરી તેજલ બેન નડન કોકિલા બેન સુરેશભાઈ મુછાળા પૌત્રી કરિશ્મા અને અદિતિ માવતર પક્ષે સ્વર્ગીય કમળા બેન કાશીદાસ શાહ જુવાડાના દીકરી એમના ભાઈ સ્વર્ગીય કનૈયા લાલભાઈ સ્વર્ગીય રમેશભાઈ હર્ષદભાઈ ને વિજયભાઈ બેન સ્વર્ગીય જસુબેન રીતિલાલ દામાણી તથા સમસ્ત શાહ પરિવાર શાહ પરિવારને આજે વાલી માની વાલા દાદી માની ઊંડી ખોટ પડી છે. બાળકો સાથે વિતાવેલા એ પળો ચાલો ફરી એક વારી પળોને આપણે તાજા કરીએ. માં સાથે વિતાવેલા એ પળો નાના હતા માં અમને નવડાવતી અમને જમાડતી અમને સ્કૂલે યુનિફોર્મ પહેરાવતી સ્કૂલે લઈ જતા રાત્રે ભણવા બેસીએ ત્યારે માં ઘડીક ઘડીકમાં આવતી બેટા થોડું દૂધ પીશ તને ચા બનાવી આપું પરીક્ષાની તૈયારીઓ કરવી હોય જ્યાં સુધી અમે સૂતા નહીં ત્યાં સુધી મારી માં પણ સૂતી નહીં હું રડતો અમે રડતા માં ઠપકો આપે કોઈ દી પિતાજી ઠપકો આપે કંઈક આપણે કંઈક ભૂલ કરી હોય તો જીવનમાં ત્યારે અમે રડતા ત્યારે માં પણ અમારી સાથે રડતી તમે એવું ના કરો એમને મારશો નહીં અમે હસતા તો મા બાપ પણ આનંદથી હસતા મારી માં અમારી અમારી સાથે હસતી મારી માં ગણિતમાં ખૂબ જ કાચી હતી હું એક રોટલી માંગો તો એ મને બે રોટલી આપતી હું બે માંગો તો એ ચાર આપતી હું પાણી માંગો તો દૂધ આપતી એવી મારી માં હતી આજે એની સાથે વિતાવેલી દરેક પળો આજે યાદ આવી રહી છે એ દરેક પળો આજે યાદ આવી રહી છે वो समय कभी ना मम्मी भुला तो इस समय कदी ना वाली माँ भुला तो मन याद आवती तारी गमती बातो मन याद आवती તારી ગમતી વાતો એ સમય કદી ના દાદી ભૂલાતો એ સમય કદી ના દાદી ભૂલાતો મને યાદ
દાવતી તારી ગમતી વાતો મને યાદ આવતી તારી ગમતી વાતો કહેવાય છે કે માતા પિતા કદી મરતા નથી માતા પિતા પોતાના બાળકમાં સંસ્કાર રૂપી સદાયને માટે જીવતા જ રહે છે ત્યારે વાલી માની છબીજના જો દર્શન કરવા હોય તો એના સંસ્કારોના દર્શન એમના દીકરા પરાગભાઈ એમની દીકરી તેજલબેનમાં માડીનું શરીર રહ્યું નથી પણ એના સંસ્કારો એના ગુણો આ બંને બાળકોમાં આખા પરિવારમાં પૌત્ર પૌત્રીમાં માં આપીને ગઈ છે જો તું મારામાં જો હું તારામાં સંગાતી રહેશું જીવન ધારામાં જો વારી વારી તું દુનિયામાં મારી તું સૌથી સારી ઓ મમ્મી મારી ઇસ મેક દીના મમ્મી ભુલા તો ઇસ મેક દીના મમ્મી ભુલા તો મને યાદ આવતી તારી ગમતી વાતો મને યાદ આવતી તારી મીઠી વાતો તારા હાથનો ઈ સ્વાદ તારા હાથે ઈ જન્મું તારા ખોળામાં સુવો એ માથામાં તેલ નાખી આપવો તારો પ્રેમનો ઈ વરસાદ તારું વાત્સલ્ય ખૂબ યાદ આવી રહ્યું છે માં મને ઉંઘનાવે તું જાગતી રહેતી જમું નહીં તો તું ભૂખી રહેતી હું રડી પડું તો તારી આંખો છલકે હું હસી પડું તો તારું મુખડું મલકે એ સમક દીના મમ્મી ભુલા તો ઇસ મેં કદીના દાદી ભુલા તો મને યાદ આવતી તારી ગમતી વાતો મને યાદ આવતી તારી ગમતી વાતો જીવનના અંતકાળ સુધી વાલી માં ને આપણે ભૂલી નહીં શકીએ. બસ પ્રભુના ચરણમાં એટલી જ વિનંતી પ્રાર્થના કરીએ કે માં જ્યાં પણ રહે ત્યાં પ્રભુની ભક્તિ મળે, પરમ શાંતિ મળે, પરમ સદગતિ એ માળી જાય એવી પ્રભુને પ્રાર્થના. આજના આ સત્સંગનું અંતિમ ચરણ અંજલિ ગીત આપણે સૌ સાથે મળીને પઠન કરીએ. આ ભક્તિ ગીતની ચોથી લીટી પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો આપણે સૌ સાથે મળીને બોલશું. અને જેમ મેં શરૂઆતમાં કીધું કે આપણે સંકલ્પ કર્યો છે કે જે આપણે 1.5 કલાક અહીંયા પ્રભુ સ્મરણ કરીએ એનું ફળ આપણી વાલી માને આપણે અર્પિત કરશું.
सत्संग पूरो थाय एटले पोतपोताना इष्टदेवनुं नाम त्रण वार पांच वार अग्यार वार एकवीस वार एक सौ आठ वार जेवी तमारी भावना ए बोली ने प्रभुने प्रार्थना करजो के जे कंई आपणे प्रभु स्मरण कर्युं एनुं फळ आजे वाली माने दादी माने अमारी भाभीने बेनने आपणे अर्पित करीशुं। आजनो अंतिम पद त्यार पछी जे कोई श्रद्धांजलि आपनारू छे ए पराग भाई हूँ आपने नम्र विनंती करू छू के ए पछी आपणे अमे लोको अहींयाथी अनम्यूट थशुं अने स्क्रीन थी अमे लोको आउट थई जशुं पछी आप आगळनो कार्यक्रम आपने संभाळवानो रहेशे। जे कोई भाई बहन बोलवानो होय ए पोताना माइक ने अनम्यूट करजो कृपा करीने, बाकी बधा म्यूट पर रहेजो। जे श्रद्धांजलि आपवानुं छे ए खाली अनम्यूट करे, बाकी बधा म्यूट पर रहेजो। अने पराग भाई जे प्रमाणे इंस्ट्रक्शन आपे ए प्रमाणे आगळनो कार्यक्रम पछी चालशे। आजना भक्ति गीतोनो अंतिम पद लईए अंजलि गीत। आजनो भक्ति कीर्तननो कार्यक्रम आपनी समक्ष मुंबई इंडियाथी श्री रंजीत भरत डोसा दीपाबेन परमार रजू करी रह्या छे। અને આપ સર્વનો અહીં જે કોઈ અહીંયા ઝૂમ મીટિંગમાં અહીં અમારી સાથે જોડાયા છે, શાહ પરિવારના દુઃખમાં સહભાગી થયા છે, તે બદલ શાહ પરિવાર વતી, પરાગભાઈ વતી, બિનાબેન વતી આપ સર્વનો હું અહીંથી આભાર વ્યક્ત કરું છું। આજના સત્સંગનો પ્રાર્થના સભાનો અંતિમ પદ રજૂ કરી સાથે આજનો સત્સંગનો કાર્યક્રમ અહીં અમે પૂર્ણ કરીએ છીએ। આપ સર્વનો ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું શાહ પરિવાર વતી। અને હવે આગળનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હું પરાગભાઈને નંબર વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સાહેબ આપ સંભાળો, જે કોઈ બોલવાના છે શ્રદ્ધાંજલિ આપવાના છે તે સૌને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ। આવનારા મારા મમ્મીના પ્રાર્થના સભામાં આવનારા દરેક વડીલોને મારા જય સ્વામિનારાયણ। આઈ એમ રિયલી થેન્કફુલ ટુ યુ ઓન ધીસ સેડ ઓકેઝન ઓફ માય મોમ
Yes, ma'am. મારા બધા વડીલોને જયસુમેન એન્ડ રિયલી થેન્ક યુ ફ્રોમ ધ ડેપ્થ ઓફ માય હાર્ટ ફોર કમિંગ ઓન ધ પ્રાર્થના સભા. જયસુમેન, મારા નીતા કી યુએસએથી કંઈ બોલવા માંગે છે તો બધા અન્મ્યુટ રહેજો. નીતા કી તમે વાત કરો. જય સ્વામિનારાયણ બધાને. બહુ જ જલ્દી અમારા કામ આવી જતા રહ્યા, ખાલી પો મૂકીને વયા ગયા. પણ વધારે તો શું કહું, એમનું નામ જ એવું છે કનક. કનક એટલે તમને ખબર છે ને સોનું. પણ અમારા કનક જૂનું, સોનું તો જૂનું થાય તો આપણે એને પોલિશ કરવી પડે, ચમકાવવું પડે. પણ અમારા કનક ભાભી તો હંમેશા હંમેશા ચમકતા જ રહ્યા અને હજી અમારા હૈયામાં ચમકતા જ રહેશે. એ મારા ફ્રેન્ડ હતા, મારા ભાભી હતા, અને મા બનીને જમાડતા. જેમ ભાઈ કહેતા હતા ને કે મા જમાડે ભૂખ્યા હોય તો, એવી જ રીતે જમાડતા. ફ્રેન્ડ હતા, એવી જ રીતે વાતો સાંભળતા, હસતા હસાવતા હંમેશા. અને બધું કહેવાય છે ને કે જીવન નું સત્ય છે, આવ્યા છે ને જવાનું છે, બધું જ સાચું છે. પણ જ્યારે જાય છે ત્યારે કેવો ખાલીપો મૂકીને જાય છે એ તો, જ્યારે મૂકીને જાય ને ત્યારે જ કદાચ આપણને થાય છે કે હવે શું કરીશું. એ જગ્યા તો કોઈ દિવસ ભૂલાશે જ નહીં. આ કુટુંબને આપણા કુટુંબને જે ખામી ને ખોટ પડી છે એ તો ક્યારે પુરાવાની નથી. પણ બસ આપણે બધા પ્રાર્થના કરીએ કે ઈશ્વર એમને શાંતિ આપે ને આપને એટલા આપણને એટલા બધા આશીર્વાદ આપે. જય સ્વામિનારાયણ. બે શબ્દ કહેશે. ભાઈઓ બહેનો અને મારા જય સ્વામિનારાયણ. આપ સર્વે આ પ્રાર્થના સભા એટેન્ડ કરી અને અમારી ઉપર આપનો ઘણો ઘણો અમારો અમે આપનો આભાર માનીએ. સર્વપ્રથમ તો હું ખાલી બધાને વિનંતી કરીશ કે મારા પૂજ્ય કનક ભાભી એટલા ધર્મનિષ્ઠા અને ભક્તિનિષ્ઠા વાળા હતા, એટલા નિયમદર્શી હતા, તો એમને તો હું પ્રથમ દંડવત પ્રણામ કરું છું. અને આપ સર્વેને પણ પ્રાર્થના કરું છું, ફક્ત 10 સેકન્ડ સુધી મનમાં આપના ઈષ્ટદેવનું નામ બોલી અને પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે એવી રીતે 10 સેકન્ડ માટે હું મ્યુટ આપ પ્રાર્થના કરો. સજાનંદ સ્વામી મહારાજ ની જય, સ્વામિનારાયણ ભગવાન ની જય, રાધા કૃષ્ણ દેવ ની જય, સર્વદેવ ની જય. આઈ વોન્ટ ટુ ફોકસ ઓન ઓનલી વન થિંગ ઓફ અવર કનક ભાભી. કનક ભાભી, નીતા ભાભી, કનક ભાભી થી મોટા ઉર્મિલા ભાભી, આ ત્રણેય ભાભીઓ માટે હું બહુ ગૌરવપૂર્ણ કહું છું કે એમાં કનક ભાભી અને બીજા ભાભી જે મારા મારા માતૃ પુષ્પાબા પછી જે માતૃ વાત્સલ્યની અનુભૂતિ કરાઈ હોય
તો એમાં કનક ભાભી એ પણ ખૂબ માતૃવાત્સલ્ય ની કુટુંબ માં અનુભૂતિ કરાઈ છે અને બધાને ખૂબ પ્રેમ આપ્યો છે. મારામાં વધારે બોલવાની અત્યારે કેપેસિટી નથી, કારણ કે એમની ખૂબ યાદ આવે છે અમને બધાને. તો આપ સર્વેને મારા જય સ્વામીને અને ફરી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે એમના આત્માને ચિર શાંતિ અર્પે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય. મારા વિજય મામા, સૌથી નાના મામા, મારા મમ્મી માટે કઈ વાત કરશે. વિજયમામા તમારે અન્મ્યુટ કરવું પડશે. સ્વામિનારાયણ ધર્મનિષ્ઠ બેન હતા, માસી હતા. એમના આત્માને ભગવાન જરૂર મોક્ષ આપશે અને એમના આત્માને શાંતિ મળે એવી ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આવનારા બધા વડીલો, મારા ભાઈઓ બહેનો, મારા ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ ફોર બીંગ અ પાર્ટ ઓફ ધીસ પ્રાર્થના સભા. આ સાથે અગેન, વન્સ અગેન, જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજ ની જય. Thank you.